અમદાવાદ શહેરમાંથી એસટી બસની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. કૃષ્ણનગર બસ ડેપોમાંથી થઈ હતી બસની ચોરી. આ વચ્ચે દહેગામ નજીકથી એક વ્યક્તિ સાથે બસ મળી આવી હતી. કૃષ્ણનગર પોલીસે દહેગામ નજીકથી યુવક સાથે બસ પકડી હોવાનું સામે આવ્યું છે. તુષાર ભટ્ટ નામના યુવકની આ બાબતે ધરપકડ પણ કરવામાં આવી છે, તો આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ વચ્ચે એક વ્યક્તિ સાથે બસ મળી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેરમાંથી એસટી બસની ચોરીનો આ મામલો પ્રકાશમાં આવ્યો છે. કૃષ્ણનગર બસ ડેપોમાંથી બસની ચોરી કરવામાં આવી હતી. દહેગામ નજીકથી એક વ્યક્તિ સાથે બસ મળી આવી હતી. કૃષ્ણનગર પોલીસે દહેગામ નજીકથી યુવક સાથે બસને પકડી લીધું છે. તુષાર ભટ્ટ નામના આ યુવકની ધરપકડ પણ કરવામાં આવી છે. તો દહેગામ નજીકથી એક વ્યક્તિ સાથે બસ પણ મળી આવી છે, જો કે પોલીસે સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી હતી. કૃષ્ણનગર પોલીસે દહેગામ નજીકથી આ યુવકને પણ પકડ્યું છે, તો સાથે સાથે બસ પણ મળી આવી છે. તુષાર ભટ્ટ નામના યુવકની ધરપકડ કરી છે. તો અમદાવાદમાંથી જે રીતે એસટી બસની ચોરીનો બનાવ સામે આવ્યો હતો અને તેને જ લઈને પોલીસે સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી હતી. નજીકથી યુવક સાથે બસ પણ પકડી લેવામાં આવી છે. તુષાર ભટ્ટ નામના યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે. કૃષ્ણનગર બસ ડેપોમાંથી થઈ હતી ચોરી. દહેગામ નજીકથી એક વ્યક્તિ સાથે બસ મળી આવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ પણ શરૂ કરી હતી અને તેને જ લઈને એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવકનું નામ તુષાર ભટ્ટ હોવાનું પણ સામે આવ્યું છે. તુષારની ધરપકડ કરવામાં આવી અને તેને જ લઈને હવે તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે. સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે. ભાવેશ, સોનું ચાંદી બાદ હવે એસટી બસની ચોરી, શું વધુ વિગત? લવલીન, વાત કરવામાં આવે તો ગુરુવારે સાંજના સમયે અમદાવાદના કૃષ્ણનગર એસટી ડેપોમાંથી એક એસટી બસની ચોરીની ઘટના સામે આવી હતી, જેમાં પોલીસે અને એસટી વિભાગે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય બાબતો તપાસ કરતા એ એસટી બસ એક યુવકે ચોરી કરી હોય અને તે અમદાવાદથી ગાંધી નગર તરફ દહેગામ બાજુ જતો હોય તે બાબતે તપાસ કરતા દહેગામ પાસેથી તેને પકડવામાં આવ્યો છે. તેનું નામ તુષાર ભટ્ટ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. જો કે ચોક્કસ કોઈ કારણ સામે નથી આવ્યું એસટી બસ પાછળ ચોરી કરવાનું, પરંતુ હાલ તો નરોડા પોલીસે આ સમગ્ર બાબતને લઈને ચોરી કરનાર વ્યક્તિની ધરપકડ કરી તેની પૂછપરછ કરી આ કૃત્ય કરવા પાછળનું કારણ જાણવાની તજવીજ શરૂ કરી છે. લવલીન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે આજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, તુષાર ભટ્ટ નામના યુવકે બસ ચોરી કરી હોવાની માહિતી સામે આવી હતી. હાલ તો પોલીસે તેને પકડી પાડ્યું છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.